હું છું રાધિકા, રેડિયો સિટી 91.1 પર તમે મને અગિયારથી બે સાંભળો છો. અને હમણાં થોડાક દિવસ પહેલા જો સાંભળ્યો હશે ને તો તમને ખ્યાલ હશે કે રેડિયો સિટી પર ચાલતું હતું લવ ગેમ. એટલે આપણને આપણા પાર્ટનર જે હોય એ દરેક સિચ્યુએશનમાં દરેક રીતે ગમે, આપણે એમને ખૂબ પ્રેમ કરીએ, પણ મગજમાં એક વિચાર એવો આવે કે જો આવી રીતે હોય ને તો વધારે હેન્ડસમ લાગી શકે, અથવા આવી રીતે હોય તો વધારે બ્યુટિફુલ લાગી શકે. તો બસ એવો જ એક ટાસ્ક આજે આપણે માટે છે. અમારા લકી વિનર, લકી કપલ અત્યારે અમારી સાથે છે, રવિ અને રીમા. સે હેલો. હાય. એમના લગ્નને 5 વર્ષ થયા છે. એમની ડોટર છે માયરા, જેનું મોઢું નથી દેખાતું અત્યારે. યસ. તો આમના માટે એક સરપ્રાઈઝ અત્યારે થવા જઈ રહી છે. તમને શું લાગે છે, શું હશે? બસ કઈ નહીં, બહુ એક્સાઇટેડ છીએ. આમનો લુક ચેન્જ થઈ જશે, મારો ચેન્જ થઈ જશે, બહુ મજા આવશે. અને આમ બી અમારા મેરેજ ચાલે છે, તમને ફ્રીમાં મળી જશે. સો રેડિયો સિટીને થેન્ક યુ કહેવું પડે. થેન્ક યુ રેડિયો સિટી, થેન્ક યુ સો મચ. ઓકે, હવે જોઈએ આગળ શું થાય છે, ખબર પડતી રહેશે. અમે આવી ગયા છીએ નિમ સલોમાં, જે આવ્યું છે કદમ કોમ્પ્લેક્સ, ગોરમો, ગોરમો વાળો રસ્તો, આઈસીઆઈસી બેંકની ઉપર બોડકથી. હવે હું આ હર્ષદ છે, આ એમના વાઈફ છે જલ્પા, અને જે લોકો નિમ સલોના ઓનર છે. હવે થયું એમ કે હું કોલેજમાં હતી ને એ પહેલાથી હર્ષદની પાસે હેરકટ કરાવતી હતી, એટલે એટલા બધા વર્ષોથી હર્ષદ મને છેલે છે. એટલે હું જઈને ખાલી એમ કહી દઉં કે હર્ષદ મારે છે ને આ ફોટાના છે ને એવા જ હેરકટ જોઈએ છે. હર્ષદ એક્ઝેક્ટ મને એવા કર્યા ભાઈ. હવે આજે જે ટાસ્ક આપણે આખો કરવા જઈ રહ્યા છીએ લવ કે લીએ, તો એમાં બેસિકલી એવું છે હર્ષદ કે આપણને જે પાર્ટનર હોય એ જેવા હોય એવા ગમતા જ હોય. ઓફકોર્સ અમુક એવું હોય ને કે આવી હેરસ્ટાઇલ હોય તો વધારે હેન્ડસમ લાગી શકે. સો તમને હું પૂછું તો તમને જલ્પા કેવી હેરસ્ટાઇલમાં વધારે સુંદર લાગે છે? બ્રેવી હેર વધારે ગમે. હર્ષદ તમને કેવી હેરસ્ટાઇલમાં વધારે ગમે? બહુ લોંગ નોર્મલ શોર્ટ. અમદાવાદમાં 15 વર્ષથી હું કામ કરું છું. બહુ બધા લોકો મને મારા હેરસ્ટાઇલથી ઓળખે છે, બહુ બધા મેક ઓવર કરેલા છે. કાયમ કરતા જ નથી, તો હું એવું ઈચ્છું છું કે એમની હેરસ્ટાઇલ એવી થાય કે ઉપર સે જ ગ્રોથ હોય અને આ બાજુનું જે પોર્શન છે ને એ લાઈટ થઈ જાય, જેથી એ થોડા સ્ટાઇલિશ લાગે. તમે એની પહેલા કરાવી હશે કે નહીં કરાવી? કદાચ નહીં કરાવી એમ. અને સાવ કઈક નવું થઈ ગયું તો શું કરશો? One, two, three.
હર્ષદભાઈ અને જલ્પાબેન ને બી થેન્ક યુ સો મચ.